કોરોનાના હોટસ્પોટ બનેલા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ હાઉસફુલ થઈ જતા સિવિલના ગેટ બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અને વેઇટિંગમાં રહેલા દર્દીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે દરમિયાન જિલ્લા કલેક્ટરે પણ સિવિલની કેપેસિટી ફૂલ થઈ ગઈ હોવાનો એકરાર કર્યો હતો કોરોનાના કહેર વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા હાઉસફુલ થઈ ગઈ છે પાલનપુર સિવિલમાં હાઉસફુલના પાટિયા ઝૂલતા સિવિલના દરવાજા પર સુરક્ષા પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો છે પાલનપુર સિવિલ દર્દીઓથી ઉપરાઈ રહી છે સિવિલમાં 108 સહિતના વાહનો વેઇટિંગમાં છે ત્યારે પાલનપુર સિવિલમાં નવા દર્દીઓ માટે જગ્યા ન હોય સુરક્ષા પોઈન્ટ ગોઠવી દેવામાં આવી છે પાલનપુર સિવિલમાં દર્દીઓ અને સ્વજનોથી ઉભરાતા સિવિલ કેમ્પસમાં વાહન પાર્કિંગ પણ હાઉસફુલ થતાં દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પાલનપુર સિવિલ કોવિડ હોસ્પિટલમાં ક્ષમતા કરતાં વધુ દર્દીઓ દાખલ કરાયા છે આમ સિવિલની કેપેસિટી કરતાં વધુ ક્રિટિકલ દર્દીઓ દાખલ છે ત્યારે નવી 300 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાનું જણાવી જિલ્લા કલેક્ટરે સિવિલ મુદ્દે હાથ અદ્દર કરી દીધા હતા સિવિલ હોસ્પિટલ આપણી જે છે એ આપણી કોવિડનું સૌથી અગત્યનું સેન્ટર છે મોટાભાગના જે ક્રિટિકલ કેસીસ છે જે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોમાં હોય અથવા અન્ય જિલ્લામાં પણ ઇવન રાજસ્થાનથી પણ ક્રિટિકલ જે કેસીસ છે અને માનવતાના ધોરણે આપણે ક્રિટિકલ કેસીસને પણ એન્ટ્રી આપીએ છીએ તો આ ક્રિટિકલ કેસીસનું ભારણ બનાસ જે આપણી સિવિલ છે એના ઉપર રહેતું હોય છે એટલે અત્યારે હાલ જે બેડ કેપેસિટી છે એ બેડ કેપેસિટી કરતાં પણ વધારે દર્દીઓને આપણે સાચવી રહ્યા છે અને એમને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે સાથે સાથે આપણે આનું એક્સપાન્શન કરી રહ્યા છીએ ઓલમોસ્ટ 300 જેટલી બેડની સંખ્યા આપણે ત્યાં વધારવા રાત દિવસ ત્યાં કામગીરી આપણે કરી રહ્યા છીએ આપ જાણો છો કે ઓક્સિજનનો સપ્લાય પૂરો પાડવા માટે પણ ત્યાં ઓક્સિજન એર ટુ ઓક્સિજન બનાવતું જે મશીન આવે છે એ પણ આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ એટલે ટૂંક જ સમયમાં એની ઓલમોસ્ટ 300 જેટલી બેડની સંખ્યા આપણે વધારી રહ્યા છીએ અંબાજી ખાતે પણ આપણી જે ટ્રસ્ટની હોસ્પિટલ છે એમાં પણ બેડની સંખ્યા આપણે તાત્કાલિક અસરથી રાત દિવસ કામ ચલાવી આપણે કરી રહ્યા છીએ એટલે અલગ અલગ જગ્યાએથી બેડની સુવિધા આપણે વધારી રહ્યા છીએ પણ આપણને ખ્યાલ છે કે સંક્રમણનો પણ એટલું જ ઝડપી છે એટલે સંક્રમણની સાથે સાથે બેડની સંખ્યા વધારતા જવા ઉપરાંત એ તમામ બેડ પણ પાલનપુર સિવિલ કોવિડ હોસ્પિટલમાં 126 બેડની સામે 190 દર્દીઓ દાખલ કરાયા છે ત્યારે સિવિલની કેપેસિટી પૂરી થતાં હવે નવા દર્દી દાખલ કરી શકાય તેમ ન હોય જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ સુરક્ષા પોઈન્ટ ગોઠવી વેઇટિંગ દર્દીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે જેઓને બેડ ખાલી થયેથી જાણ કરવામાં આવશે હમણાં કલેક્ટર શ્રી અહીંયા સિવિલ હોસ્પિટલની વિઝિટ કરી આજે સિવિલ હોસ્પિટલની અંદર 126 સીટની કેપેસિટીની સામે 190 પેશન્ટ દાખલ છે ઓક્સિજનની વાત કરીએ તો 89 પોઈન્ટ છે એની સામે 115 પેશન્ટને અત્યારે ઓક્સિજન અપાઈ રહ્યો છે આ સંજોગોમાં કેપેસિટી અત્યારે એકદમ ઓવર થઈ ગઈ છે ફૂલ થઈ ગઈ છે હવે જો નવો પેશન્ટ આવે તો અહીંયા સારવાર આપી શકીએ એવી સ્થિતિ નથી એટલે જેમ જેમ પેશન્ટ અહીંથી ક્યોર થઈ જાય અને સારું થાય તો અમે એને ડિસ્ચાર્જ કરીએ અથવા તો ઓક્સિજન ઉપરથી સ્ટેબલ પેશન્ટને ઓક્સિજન વગરની સુવિધામાં અમે શિફ્ટ કરીએ ત્યારે જે પથારી ખાલી થાય ત્યારે એને અમે કોઈ આવનાર પેશન્ટને જગ્યા આપી શકીએ એટલા માટે એક કલેક્ટરશ્રીની સૂચનાથી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર એક રજિસ્ટ્રેશન માટે અમે સુવિધા ઊભી કરી છે સિવિલ હોસ્પિટલ તરફથી અને ત્યાં જે બી વેઇટિંગ છે એ વેઇટિંગનું એનું પેશન્ટનું નામ નોંધવામાં આવે છે અને જેમ જેમ અહીંયા જગ્યા ખાલી થાય એ પ્રમાણે અમે પેશન્ટના સગાને જાણ કરી અને પેશન્ટને ઇન્વાઇટ કરી અને અહીંયા સુવિધા આપી રહ્યા છીએ એ પ્રમાણેના અત્યારે પ્રશાસનનો એક CDMOના અધિકારીના ઓફિસમાંથી તે માણસ હાજર છે અને એ પ્રમાણેનું રજિસ્ટ્રેશન પણ ચાલુ છે